સત્યાવીસ જૂન રમતગમત રમતગમત અને દોડ ક્ષેત્રે જેમનું વિશ્વમાં નામ છે એવી પીટી ઉષાનો પણ આજે જન્મદિવસ છે તો તેમને યાદ કરે પાયોલી તેવર તેવરપલિમ્પલ ઉષાનો જન્મ સત્યાવીસ જૂન ઓગણીસો ચોસઠના રોજ કેરળના કાલિકટ કેરળ નજીક મેલડી પાયોલી ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો ઉષાને નાનપણમાં ખરાબ સ્વાસ્થ્ય અને ગરીબીનો ખૂબ સામનો કરવો પડ્યો હતો દોડી શકે કે રમી શકે એવી કોઈ શારીરિક કે માનસિક સ્થિતિ જ ન હતી છતાં મન મક્કમ હતું દક્ષિણ ભારતમાં પરંપરાગત નામકરણ પ્રણાલી અનુસાર ઉષાના નામના પાયોલી તેવર પરમપલી તેમના કુટુંબના નામો માટે વપરાય છે ઉષાએ ઓગણીસો એંશીમાં મોસ્કો ઓલિમ્પિકમાં તેના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી પરંતુ તેણે ઓગણીસો બ્યાસીની નવી દિલ્હીમાં એશિયન ગેમમાં સો મીટર અને બસો મીટર દોડમાં સિલ્વર જીતીને તેની વાસ્તવિક ક્ષમતા સાબિત કરી હતી ઓગણીસો પંચ્યાસીમાં જકારતા એશિયન મીટ ઉષાએ તેણીને સ્પ્રિન્ટ ક્વિનના સ્થાને ઉન્નત કરી કારણ કે તેણીએ એક સાથે પાંચ સુવર્ણચંદ્રકો એટલે કે ગોલ્ડ મેડલ સો મીટર બસો મીટર ચારસો મીટર ચારસો મીટર હોર્ડલ્સ અને ચાર બાય ચારસો મીટર રિલેમાં આ બધી જ દોડમાં તેમણે ગોલ્ડ મેડલ અને સો મીટર રિલેમાં બ્રોન્જ જીત્યો હતો અને એક નવો ભારત દેશ વતી ઇતિહાસ સ્થાપી દીધો સિઓલ એશિયન ગેમ્સ તેના એથ્લેટિક કેરિયરની કેક પર આઇસિંગ સાબિત થઈ જ્યાં ઉષાએ ચાર ગોલ્ડ મેડલ અને સિલ્વર મેળવ્યા ઓગણીસો એકાણુંમાં ઉષાએ વી શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા અને તેણે એક તે ચાર વર્ષના અંતરાલ પછી પાછી ફરી વખત ફરી અને હિરોશીમાં એશિયાળ ઓલિમ્પિકની અંદર સિલ્વર મેડલ જીત્યો પરંતુ સૌથી વધુ નિરાશ લોસ એન્જલસ ઓલમ્પિકમાં આવી જ્યાં ઉષા એક સેકન્ડના માત્ર એક સોમાં ભાગમાં બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ અને આ સમગ્ર દેશ માટે હાર્ટ બ્રેક હતી અને ત્યારથી પીટી ઉષાએ દોડવાનું બંધ કરી દીધું આજે એક ઝૂંપડામાં રહેતી સ્ત્રી વર્લ્ડ રેકોર્ડ કરી શકે અને પાંચ પાંચ ગોલ્ડ મેડલ જીતી શકે અને એ કઈ રીતે પણ એમણે સાબિત કરી બતાવ્યું છે મનમક્કમ હોવું જોઈએ એક લક્ષ્ય હોવું જોઈએ એક ધ્યેય હોવું જોઈએ આજનો માણસ ધારે તે પ્રાપ્ત કરી શકે છે અને મેળવી શકે છે અસ્તુ